नमस्कार, न्यूज लाइव साथ हूं छू भूमित जानी અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારમાં શરૂઆત કરીશું કોરોનાને લઈને ફરીથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારે આ સમાચારો મળ્યા છે કે દેશમાં લાંબા સમય સુધી રહી શકે છે કોરોના વાયરસ, WHO ના ચીફ સાયન્ટિસ્ટ સ્વામીનાથનની આ ચેતવણી સામે આવી છે। કોરોના વાયરસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્વામીનાથને આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે દેશના વિવિધ ભાગોમાં કેસોમાં ચડાવ ઉતાર જોવા મળી શકે છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે એક દિવસ વધારે તો એક દિવસ ઓછા કેસ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોની અંદર નોંધાઈ રહ્યા છે, તે વચ્ચે WHOના ચીફ સાયન્ટિસ્ટ સ્વામીનાથનની આ મહત્વની ચેતવણી સામે આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે દેશમાં લાંબા સમય સુધી કોરોના વાયરસ એ રહી શકે છે। कोरोना वायरस ने लईने आ महत्वना समाचार अने फरीथी चिंता उपजावनारा समाचारो सामे आवी रह्या छे। सोम्या स्वामीनाथने आ अंगेनी महत्वनी जानकारी आपी छे। देशना विविध भागोमां केसोमां चढाव उतार જોવા મળી શકે છે, આ પ્રકારનું તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। તો જે પ્રકારે આ મહત્વના સમાચાર કોરોના વાયરસને લઈને સામે આવ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા કામેશ ચોક્સી જોડાયા છે। જી કામેશ, જે પ્રકારે WHOના ચીફ સાયન્ટિસ્ટે મહત્વની એક જાણકારી આપી છે, શું છે વિગતો? બિલકુલ ભૂમિત, આપણે જણાવ્યું કે હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને પણ સ્થાનિક પ્રશાસનો દ્વારા પણ વિવિધ રાજ્યોમાં તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। 24 કલાકની જો સ્થિતિની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારે 38,000 જેટલા નવા કેસ નોંધાયા છે, તો 34,000 લોકો કોરોના મુક્ત થયા છે। હજી પણ કોરોનાનો અસર સંપૂર્ણપણે ઘટ્યો તો ન કહી શકે, કારણ કે કેરળની જો વાત કરવામાં આવે તો કેરળમાં કોરોના બેકાબૂ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ તમામ બાબતોની વચ્ચે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે વૈશ્વિક આરોગ્ય સંસ્થાના જે પ્રમુખ જે છે તેમણે ડોક્ટર સૌમ્યા સ્વામીનાથન, તેમણે એક ખાનગી વેબસાઇટને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો અને વેબસાઇટના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં દેશની જો સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે જે કોરોનાને લઈને જે સ્થિતિ ચાલી રહી છે તો દેશમાં લાંબા સમય સુધી કોરોના વાયરસ રહી શકે છે। એટલે જે ચીફ સાયન્ટિસ્ટ છે સૌમ્યા સ્વામીનાથન, એમણે આ ચેતવણી આપી છે અને તેને લઈને આ મહત્વના સમાચાર કહી શકે, કારણ કે દેશના વિવિધ ભાગોમાં કેસોમાં ચઢાવ ઉતાર જોવા મળી શકે છે। હાલની જ અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર દેશ લગભગ 1.5 થી 2 વર્ષ સુધી અત્યારે કોરોના કાળમાં આગળ વધી રહ્યો છે અને અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો કેટલાક રાજ્યો છે કે જેમાં સંક્રમણ સંપૂર્ણ રીતના કાબૂમાં આવી ગયું છે, પરંતુ કેટલાક એવા પણ રાજ્યો છે કે જેમાં કોરોના બેકાબુ બનતો હોય તેવા અહેવાલ પણ મળી રહ્યા છે અને ત્રીજી લહેરને નકારી શકાય તેમ નથી, તેને લઈને પણ સતર્કતાના પગલાં લેવાઈ રહ્યા છે। એટલે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો કેસીસમાં ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે અને તેને લઈને આ ચેતવણી આપવામાં આવી છે કે લાંબા સમય સુધી કોરોનાની સ્થિતિ રહી શકે છે। જી કામેશ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો દેશમાં લાંબા સમય સુધી કોરોના વાયરસ ટકી શકે છે તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। WHOના ચીફ સાયન્ટિસ્ટે આ પ્રકારની જાણકારી આપી છે।